नमस्कार सर्व मित्रों ने, सौ प्रथम तो एजू सफर परिवार वती सर्व सब्सक्राइबर मित्रों ने, दर्शक मित्रों ने एजू सफर परिवार वती नवा वर्ष की हार्दिक शुभेच्छाओ। आ वर्ष तमारा माटे शुभदायी निवड़े अने तमे मन में जे पण संकल्पो धारिया छे ए तमारा संकल्पो परिपूर्ण थाय ए माटे बे हाथ जोड़ीने ईश्वरना चरणों में प्रार्थना। चालो आजना आपणे करंट अफेर नी वात करिए, ए पहला आपणे दिन विशेष नी वात करी लईए के तारीख छे 26मी ऑक्टोबर अने आजना दिन विशेष मा रणछोड़लाल एमनी वात करवामां आवी छे अने मृदुला साराभाई नी वात करवामां आवी छे अने आ दिन विशेषना वीडियोनी लिंक नीचे डिस्क्रिप्शन मां आपी दीधी छे, क्लिक करी अने आ दिन विशेषनो वीडियो तमे जोवानुं न भूलता। चालो हवे आपणे आजना करंट अफेर मां 7मो आयुर्वेद दिवस, ऑनेस्टी शॉप्स, ब्रिटन ना नवा वडाप्रधान कौन बन्या छे, विश्व पोलियो दिवस क्यारे उजवामां आव्यो, वर्ल्ड रेसलिंग चैम्पियनशिप नी वात करीशुं अने चेस चैम्पियनशिप 2022 नी वात करीशुं। आ दरेक घटना स्पर्धात्मक परीक्षानी दृष्टिए खास अगत्यनी अने ज्ञानना वधारा माटे पण। नवा वर्षमां नवा संकल्पो अने एमां मित्रो ज्यारे 21मी सदी ज्ञाननी सदी छे त्यारे आपणे जो आ वर्तमान समय साथे जो टकी रहेवू हशे तो आपणे नवुं नवुं ज्ञान प्राप्त करवुं पड़शे, अपडेट रहेवू पड़शे ज्ञाननी बाबतमां। तो तमे आजथी संकल्प करो के हवे आपणे डेली करंट अफेर निहाळशुं। चलो आपणे वात करीए सौप्रथम राष्ट्रीय समाचारनी। तो 7मो आयुर्वेद दिवस, दर वर्षे मित्रों आयुर्वेद दिवस क्यारे उजववामां आवे छे? तो आ 7मो आयुर्वेद दिवस 23मी ऑक्ટોબર 2022 ना रोज मनाववामां आव्यो हतो। 7मो आयुर्वेद दिवस ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। મિત્રો જ્યારે આયુર્વેદની વાત આવે ત્યારે આપણા ભારત દેશની અંદર આયુર્વેદ બાબતે ઘણા બધા ઋષિ મુનિઓ ગહન જ્ઞાન ધરાવતા હતા અને એમના આધારે આપણા ભારત માટે આ દિવસ એ ગૌરવપૂર્ણ કહી શકાય। તો આ 7મો આયુર્વેદ દિવસ આપણા ભારત દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો અને આ વર્ષના આયુર્વેદ દિવસની થીમ શું રાખવામાં આવી છે? હર દિન હર ઘર આયુર્વેદ। શું? હર દિન હર ઘર આયુર્વેદ એ થીમ સાથે આ દિવસ ઉજવવામાં આવ્યો અને જેનો ઉદ્દેશ્ય આયુર્વેદના ફાયદા લોકો અને ગ્રાસ રૂટ સમુદાયો સુધી પહોંચાડવાનો છે। 2022ની થીમને ધ્યાનમાં રાખીને 3J એટલે કે જન સંદેશ, જન ભાગીદારી અને જન આંદોલન હેઠળ અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। મિત્રો આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય શું છે? કે આયુર્વેદના જે ફાયદા છે એ લોકો જાણે, ગ્રાસ રૂટ લેવલના જે સમુદાયો છે એમના સુધી આ આયુર્વેદના ફાયદાની માહિતી પહોંચાડવાનો છે અને 2022ની થીમને ધ્યાનમાં રાખીને 3J એટલે કે જન સંદેશ, જન ભાગીદારી અને જન આંદોલન હેઠળ અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। આ ઉજવણીમાં 12મી સપ્ટેમ્બર 2022થી 23મી ઓક્ટોબર 2022 સુધીના 6 સપ્તાહના કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે। આગળ વાત કરીએ તો ઓનેસ્ટી શોપ્સ, કેરળના એર્નાકુલમ જિલ્લામાં 15 શાળાઓ ઈમાનદારીની દુકાનો એટલે કે ઓનેસ્ટી શોપ્સ ખોલવામાં આવી છે। એક હું તમને ઉદાહરણ આપું કે આપણા ગુજરાતની અંદર પણ ઘણી બધી પ્રાથમિક શાળાની અંદર રામ હાટ ચલાવવામાં આવે છે। આ રામ હાટ એટલે શું? તો કે કોઈ શિક્ષક છે એ 500-700 રૂપિયાનું પેન્સિલ, ચેક, રબર, બોલપેન જેવી બાળકોની જીવન જરૂરી ચીજવસ્તુઓ છે એ નિશાળમાં લાવશે, નાના સરખા બોક્સની અંદર આ બધી વસ્તુઓ મૂકશે। એનું મિત્રો સંચાલન કોઈ બાળકો કરતા હશે અથવા તો કોઈ પણ નહીં કરતું હોય। દાખલા તરીકે દરેક વસ્તુ ઉપર સ્ટીકર મારેલું હશે કે આ બોલપેન છે 3 રૂપિયાની છે, પેન્સિલ છે 2 રૂપિયાની છે, ચેક રબર 2 રૂપિયાનું છે। તો બાળક પ્રામાણિક રીતે પોતાના ખિસ્સામાં રહેલો 2 રૂપિયાનો સિક્કો તે બોક્સમાં નાખશે અને પોતે ચેક રબર લઈ લેશે। તો આ રીતે આપણા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં રામ હાટ ચલાવવામાં આવે છે એવી જ એક પ્રવૃત્તિ કેરળમાં શરૂ કરવામાં આવી છે અને નામ અપાયું છે ઓનેસ્ટી શોપ્સ એટલે કે પ્રામાણિકતાની દુકાન। વિદ્યાર્થીમાં કેટલાક મૂલ્યો વિકસે, પ્રામાણિકતાના ગુણો વિકસે એ માટે થઈને આ દુકાન, એનો કોઈ હેતુ કોમર્શિયલ નથી પરંતુ બાળકોની અંદર કેટલાક મૂલ્યોનું સિંચન કરવાનો છે। તો કેરળના એર્નાકુલમ જિલ્લામાં
15 શાળાઓમાં ઈમાનદારીની દુકાનો ખોલવામાં આવી છે। પ્રામાણિકતાની દુકાનો એ સ્ટુડન્ટ પોલીસ કેડેટ કયું આ સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માટે સત્ય અને અખંડિતતાના મૂલ્યવાન પાઠ પૂરા પાડવાનો છે। એટલે કે વિદ્યાર્થીઓની અંદર સત્ય અને પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય એ માટે થઈને આ ઓનેસ્ટી શોપ્સ ખોલવામાં આવી છે। ઇમેજમાં તમે જોઈ શકો છો। આ પ્રામાણિકપણે દુકાનોમાં કાઉન્ટર પર કોઈ સેલ્સમેન નથી અને વિદ્યાર્થીઓ દુકાનમાં રાખવામાં આવેલા કલેક્શન બોક્સમાં દરેક વસ્તુના પૈસા મૂકી શકે છે। અહીં તમે જુઓ કે દરેક વસ્તુ છે એ વિદ્યાર્થીઓ લઈ શકે છે અને કલેક્શન બોક્સની અંદર પોતે પૈસા નાખી દે છે। આ રીતે એક આદર્શ પ્રયાસ કેરળની કેટલીક સ્કૂલોમાં કરવામાં આવ્યો છે। એસપીસી પ્રોજેક્ટની કલ્પના વિદ્યાર્થીઓમાં વધુ સારી નાગરિક સમજ કેળવવા અને તેમને જવાબદાર યુવાનો તરીકે બનાવવા માટે કરવામાં આવી છે। એક જવાબદાર વ્યક્તિ તરીકે ત્યાંનામાં કેટલા ગુણો ખીલે, પોતે જવાબદારીનું વહન કરતો શીખે એ માટે થઈને આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। અને પ્રામાણિકતાની દુકાનોનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રામાણિકતાના ગુણનો અનુભવ કરવાની તક પૂરી પાડવાનો છે કે વ્યક્તિ કદાચ એની આસપાસ, અત્યારે તો કેવું બને છે કે કોઈ મોંઘીદાટ વસ્તુ કે મોબાઈલ જેવી વસ્તુ પડી જાય તો એ વિદ્યાર્થી જો અહીં પણ પ્રામાણિકતા દાખવતો હશે તો એ બહારના જગતમાં પણ પ્રામાણિક જ રહેશે। તો મિત્રો, આ એક પાયાનું કામ છે અને જે સારી રીતે કરવું જોઈએ। વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે શાળાઓએ દુકાન તરફના સીસીટીવી સુવિધા બંધ કરી દીધી છે। શું? વિદ્યાર્થીઓમાં એક આત્મવિશ્વાસ જગાડવા માટે શાળાઓએ જે દુકાન તરફના સીસીટીવી કેમેરા હતા એ સુવિધા પણ બંધ કરી દીધી છે। અને પ્રામાણિકતાની દુકાનમાં મુખ્યત્વે શાળા આધારિત વસ્તુઓ જેમ કે નોટબુક, પેન, પેન્સિલ બોક્સ, ઇરેઝર, ચાર્ટ પેપર અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ હોય છે। અને મિત્રો, આપણે આ કેરળની વાત કરી તો કેરળના રાજ્યપાલ કોણ છે? આરિફ મોહમ્મદ ખાન। કેરળના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન અને કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ। આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી છે। શું? ભારતની પ્રથમ માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ। આમાં શું છે કે કોઈ સગર્ભા મહિલા છે કે નાના બાળકો છે એ કોઈ વ્યવસાય અર્થે સ્થળાંતર કરે છે તો એમને ટ્રેક કરવામાં આવશે, કારણ કે એમને જો રસીકરણ કરવાનું હોય તો રસીકરણ કરી શકાય અને ભવિષ્યમાં આવનારી જે મોટી બીમારી છે, સંકટ છે, એનાથી તેમને મિત્રો બચાવી શકાય એ માટે થઈને આ ભારતની પ્રથમ માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે। ભારતની પ્રથમ માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢા દ્વારા મુંબઈમાં કરવામાં આવ્યું હતું। વેબસાઇટ આધારિત સ્થળાંતર ટ્રેકિંગ સિસ્ટમ સંવેદનશીલ મોસમી સ્થળાંતર લાભાર્થીઓની હિલચાલને ટ્રેક કરશે। મિત્રો, આ વેબસાઇટ આધારિત સ્થળાંતરિત ટ્રેકિંગ સિસ્ટમ છે અને ખાસ કરીને અમુક જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એ મોસમ આધારિત સ્થળાંતર કરતો હોય છે। વરસાદની સિઝનમાં તેઓ સામાન્ય રીતે ઘેર રહેતા હોય છે, પરંતુ ઉનાળાની સિઝન દરમિયાન તે ધંધાર્થે માઇગ્રેશન કરતા હોય છે તો તેમને ટ્રેક કરી શકાશે। માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમનો હેતુ સ્થળાંતરિત સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને બાળકો વિશે માહિતી પ્રદાન કરવાનો છે। મિત્રો, બાળકોને પણ ટ્રેક કરી શકાશે, એટલે કે જો પરિવાર સાથે કોઈ બાળક જતું રહે છે તો એમને ટ્રેક કરી શકાશે અને એમનું જો શિક્ષણ બગડતું હશે તો સરકારને આ ટ્રેકિંગ સિસ્ટમથી ખ્યાલ પણ આવી જશે। રાજ્ય વિભાગે વ્યક્તિગત વિશિષ્ટ ઓળખ નંબરો દ્વારા સંવેદનશીલ મોસમી સ્થળાંતર લાભાર્થીઓની હિલચાલને ટ્રેક કરવા વેબસાઇટ આધારિત આ સ્થળાંતરિત ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે। મોસમી સ્થળાંતરિત મહિલાઓ અને બાળકો વિશેની માહિતી માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ સાથે એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જશે। મિત્રો, આપણે કરંટ અફેરમાં આગળ વાત કરી રહ્યા છીએ, પરંતુ તમે જે આ વિડીયો નિહાળી રહ્યા છો એ જ વિડીયોમાંથી સરસ મજાના 15 કે 20 પ્રશ્નોની એક સરસ મજાની મોક ટેસ્ટ બનાવી અને એડ્યુસફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર ડેઈલી અપલોડ કરવામાં આવે છે, અપડેટ કરવામાં આવે છે। તમે પણ આ મોક ટેસ્ટ એટલે કે ક્વિઝ રમી શકો છો અને એનો એક દિવસનો ચાર્જ છે માત્ર 1 રૂપિયો, વાર્ષિક સબસ્ક્રિપ્શન થયું 365 રૂપિયાનું।
समझी लो कि तमे आ 15 प्रश्नों की क्विज रम्या, एमांथी तमने 10 ज प्रश्नों याद रहे तो वर्षना अंते तमने 3650 प्रश्नों आवड़ता हशे। तो आवड़ू मोटू ज्ञान तमने आ नानकड़ा सब्सक्रिप्शन माथी मळे छे। तो आजे नवा वर्षे हवे राशियानी जुओ छो, एक नवो संकल्प करो कि ज्ञान में अभिवृद्धि करीशू अने आ मॉक टेस्ट नो सब्सक्रिप्शन एज्यो सफर प्रो नामनी मोबाइल एप्लिकेशन पर लेवानू न भूलता। વાત કરીએ હવે આંતરરાષ્ટ્રીય સમાચારની, તો બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બનવા જઈ રહ્યા છે? અરે આપણા ભારતીય મૂળના એક બ્રિટિશ વ્યક્તિ છે જેનું નામ છે ઋષિ સુનક। શું? ઋષિ સુનક હવે બ્રિટનના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। લગભગ છેલ્લા 2 મહિનાની અંદર 3 વડાપ્રધાન ફરી ગયા। એક તો સૌથી પહેલા બોરિસ જોન્સન હતા, એમના સ્થાને માત્ર 44 દિવસ કે 45 દિવસ માટે એક મહિલા આવ્યા જેનું નામ છે લીઝ ટ્રસ, અને એમનું સ્થાન લીધું છે હવે ઋષિ સુનકે। તો ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે 28 ઓક્ટોબરના રોજ શપથ લેવાના છે। ઇમેજમાં તમે જોઈ શકો છો, અને મિત્રો ગળામાં થોડી તકલીફ છે, ઉધરસ આવે છે એટલે સહન કરી લેજો। આ અગાઉ શ્રીમતી લીઝ ટ્રસ માત્ર 44 દિવસ માટે બ્રિટનના વડાપ્રધાન રહ્યા હતા, જે બ્રિટનના વડાપ્રધાન તરીકેનો સૌથી ટૂંકો સમયગાળો હતો। એટલે કે માત્ર 44 દિવસ સુધી બ્રિટનના વડાપ્રધાન રહ્યા હોય, સૌથી ટૂંકા સમય માટે બ્રિટનના વડાપ્રધાન કોણ રહ્યા છે? તો આ નામ યાદ રાખજો, લીઝ ટ્રસ। ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન વડાપ્રધાન પદની ઉમેદવારીમાંથી ખસી ગયા એના પછી ઋષિ સુનકે અન્ય ઉમેદવાર પેની મોર્ડોન્ટને હરાવ્યા હતા। ઋષિ સુનકે પેની મોર્ડોન્ટને હરાવ્યા અને હવે તેઓ ત્યાંના પીએમ બન્યા છે, અને પેની મોર્ડોન્ટન ન્યૂનતમ સાંસદોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહી હતી। કન્ઝર્વેટિવ પાર્ટીના ઋષિ સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન છે। મિત્રો આ લીટી આપણા માટે પ્રશ્ન પૂછાય એવો છે આ લીટીમાંથી, કે એક તો કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે? કન્ઝર્વેટિવ પાર્ટી સાથે સંકળાયેલા છે ઋષિ સુનક, અને બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન તેઓ બનવા જઈ રહ્યા છે। 42 વર્ષીય ઋષિ સુનકે 2 મહિનાના ગાળામાં બ્રિટનના ત્રીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। મેં તમને કીધું કે 2 મહિનામાં 3 વડાપ્રધાન ફરી ગયા છે, અને બ્રિટનના રાજા કોણ છે? કિંગ ચાર્લ્સ ત્રીજા। ઇમેજમાં જોઈ શકો છો, બ્રિટનની રાજધાની છે લંડન, અને બ્રિટનનું ચલણી નાણું છે બ્રિટિશ પાઉન્ડ। આગળ વાત કરીએ તો મિત્રો વિશ્વ પોલિયો દિવસ ઉજવવામાં આવ્યો, અહીં વાંચો વર્લ્ડ પોલિયો ડે, ક્યારે ઉજવવામાં આવ્યો? 24 ઓક્ટોબરના રોજ। વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરે વિશ્વના ખૂણે ખૂણેથી પોલિયો રસીકરણ અને પોલિયો નાબૂદી અંગે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે। વર્લ્ડ પોલિયો ડે શા માટે ઉજવવામાં આવે છે? એક તો વિશ્વના ખૂણે ખૂણે પોલિયોની જે બીમારી છે એના વિશે જાગૃતિ આવે, અને પોલિયો રોગને નાબૂદ કરવા માટે થઈને આ દિવસ ઉજવવામાં આવે છે। પોલિયો નાબૂદી તરફ વિશ્વ દ્વારા કરાયેલી પ્રગતિની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે। દરેક બાળકને આ વિનાશક રોગથી બચાવવા માટે પોલિયો રસીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો દિવસ, અને ઘણા માતા પિતા વ્યવસાયિકો અને સ્વયંસેવકો જેમના યોગદાનથી પોલિયો નાબૂદી પ્રાપ્ત થાય છે તેની ઉજવણી કરવાનો દિવસ છે। ઘણા બધા લોકો આ અભિયાન સાથે જોડાયેલા છે અને નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે। એમની ખરેખર એમની જે આ સેવા છે એમને બિરદાવવા માટે થઈને વર્લ્ડ પોલિયો ડે ઉજવવામાં આવે છે। અને વિશ્વ પોલિયો દિવસ 2022ની થીમ શું રાખવામાં આવી હતી? ખાસ અગત્યનો પ્રશ્ન કે વિશ્વ પોલિયો દિવસ 2022ની થીમ શું? તો યાદ રાખીશું, અ હેલ્ધીયર ફ્યુચર ફોર મધર્સ એન્ડ ચિલ્ડ્રન। શું? અ હેલ્ધીયર ફ્યુચર ફોર મધર્સ એન્ડ ચિલ્ડ્રન, એ થીમ સાથે વિશ્વ પોલિયો દિવસ 2022 ઉજવાઈ ગયો। અને વિશ્વ પોલિયો દિવસની સ્થાપના રોટરી ઇન્ટરનેશનલ દ્વારા 1985માં જોનાસ સાલ્કના જન્મની યાદમાં કરવામાં આવી હતી। વર્લ્ડ પોલિયો ડેની સ્થાપના કયા વર્ષે થઈ? 1985માં। કોની યાદમાં? જોનાસ સાલ્કની જન્મની યાદમાં। અને આ વ્યક્તિ કોણ? જેઓ પોલિયો સામે રસી વિકસાવનાર ટીમના મુખ્ય તબીબી સંશોધક હતા જોનાસ સાલ્ક, અને તેમના જન્મની યાદમાં આ દિવસની સ્થાપના કરવામાં આવી, અને તેમણે નિષ્ક્રિય પોલિયો વાયરસની રસી વિકસાવી જે સૌ પ્રથમ 1955માં ઉપયોગમાં આવી હતી।
આલ્બર્ટ સબિન દ્વારા 1961 માં ઉપયોગમાં લેવાતી ઓરલ પોલિયો રસી તરીકે તેને આગળ વિકસાવવામાં આવી હતી અને આજે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને બાળકો માટે પોલિયો રસીની ભલામણ કરવામાં આવે છે અને વાત કરી મિત્રો આપણે WHO ની તો WHO ના અધ્યક્ષ કોણ છે ડોક્ટર ટેડ્રોસ અદનામ ગેબ્રેયેસસ ઇમેજ માં તમે જોઈ શકો છો તેઓ WHO ના વર્તમાન અધ્યક્ષ છે WHO નું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા મુકામે આવેલું છે અને WHO ની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ એટલા માટે દર વર્ષે 7 એપ્રિલ ને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે કરંટ અફેરમાં આપણે આગળ વાત કરવાના છીએ પરંતુ એક વચ્ચે નાનકડી વાત થઈ જાય એજ્યુ સફર ટીમના મેમ્બર ઓળખો છો ને સંજય મકવાણા તેમની ગણિત અને રીઝનિંગ ઉપર ખૂબ સારી પકડ છે અને તેમણે ગણિત અને રીઝનિંગને ધ્યાનમાં રાખીને એક કોર્સ પણ બનાવ્યો છે અને અમારી એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર આ કોર્સ અવેલેબલ છે 6 મહિનાની વેલિડિટી ધરાવતો આ કોર્સ 1199 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો અને જો તમે મેથ્સ અને રીઝનિંગમાં કચાશ ધરાવો છો તો મિત્રો એક વખત કોર્સ પૂર્ણ કરી લેશો તો તમને ફટાફટ કોઈ પણ ગણિત કે રીઝનિંગના દાખલા કઈ રીતે સોલ્વ કરવા એ ખ્યાલ આવી જશે અને પરીક્ષામાં 10-12 માર્ક્સનો ચોક્કસ ફાયદો થશે તો તમે એજ્યુ સફર પ્રો પર આ મેથ્સ અને રીઝનિંગનો કોર્સ પરચેઝ કરવાનો ન ભૂલતા આગળ વાત કરીએ તો જાતિવાદ પર સ્વતંત્ર નિષ્ણાત તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે અશ્વિની KP જાતિવાદ પર સ્વતંત્ર નિષ્ણાત તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય બન્યા છે કોણ અશ્વિની KP જાતિવાદ પર સ્વતંત્ર નિષ્ણાત તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય બન્યા છે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદે જાતિવાદ અને સંબંધિત અસહિષ્ણુતા પર સ્વતંત્ર નિષ્ણાત તરીકે પ્રથમ એશિયન અને પ્રથમ ભારતીયની નિમણૂક કરી છે અને નામ શું છે ડોક્ટર અશ્વિન KP શું નામ છે ડોક્ટર અશ્વિન KP અને ડોક્ટર અશ્વિનની નિમણૂક અધિકૃત રીતે UNHRC ના સત્રમાં કરવામાં આવી હતી UNHRC પૂરું નામ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ શું UNHRC નું પૂરું નામ શું થાય છે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ અને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના પ્રમુખ ફેડેરિકો વિલેગાસ છે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની સ્થાપના 15 માર્ચ 2006 ના રોજ અને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા મુકામે આવેલું છે ફરી એકવાર ફેક્ટ યાદ રાખી લઈએ UNHRC તેના પ્રમુખ ફેડેરિકો વિલેગાસ UNHRCની સ્થાપના 15 માર્ચ 2006 ના રોજ UNHRCનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા મુકામે આગળ વાત કરીએ તો વિશ્વ વિકાસ માહિતી દિવસ કયો વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન ડે ક્યારે ઉજવવામાં આવ્યો 24 ઓક્ટોબરના રોજ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર 24 ઓક્ટોબરને વિશ્વ વિકાસ માહિતી દિવસ તરીકે ઉજવણી કરે છે આ દિવસ વિવિધ રાષ્ટ્રોમાં વિકાસની આસપાસની સમસ્યાઓ અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે કોઈ પણ દેશની અંદર મિત્રો વિકાસમાં કઈ કઈ બાબતો અવરોધરૂપ છે અને એ અવરોધો કઈ રીતે દૂર કરી શકાય એ અંગે જાગૃતિ લાવવા માટે થઈને વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન ડે ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ માને છે કે આવી માહિતી અને સંદેશા વ્યવહાર તકનીકો વિવિધ વિકાસના પડકારોનો ઉકેલ પૂરો પાડવાની ક્ષમતા ધરાવે છે તેમજ ખાસ કરીને વિકાસશીલ દેશોમાં વિવિધ નિર્ણાયક લક્ષ્યોને પણ પ્રોત્સાહન આપી શકે છે આગળ વાત કરીએ તો વૈશ્વિક મીડિયા અને માહિતી સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અંગ્રેજીમાં કહીએ તો ગ્લોબલ મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી વીક ક્યારે ઉજવાઈ રહ્યું છે 24-31 ઓક્ટોબર 2022 સુધી આ ઉજવણી કરવામાં આવી રહી છે અને આ અઠવાડિયાની જે ઉજવણી કરવામાં આવી રહી છે તો ઉજવણી કોણ કરી રહ્યું છે યુનેસ્કો અને આ અઠવાડિયાની એક થીમ પણ રાખવામાં આવી છે નાના અક્ષરોમાં અહીં લખેલી છે નર્ચરિંગ ટ્રસ્ટ અ મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી ઇમ્પેરેટિવ તો વૈશ્વિક મીડિયા અને માહિતી સાક્ષરતા સપ્તાહ 24 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી મનાવવામાં આવે છે આ વૈશ્વિક MIL સપ્તાહ 2022 વિશ્વાસ અને એકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે યુનેસ્કોએ આ વર્ષના
MIL સપ્તાહની થીમ શું રાખી છે તો યાદ રાખજો ગ્લોબલ મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી વીક 2022 ની થીમ નર્ચરિંગ ટ્રસ્ટ અ મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી ઇમ્પેરેટિવ તરીકે જાહેર કરી છે 11મો વૈશ્વિક મીડિયા અને માહિતી સાક્ષરતા સપ્તાહનું આયોજન નાઇજીરિયા દ્વારા કરવામાં આવ્યું છે અને તે અબુજામાં તેમજ ઓનલાઈન થઈ રહ્યું છે યાદ રાખજો આ અગત્યનું નામ છે નાઇજીરિયા કે 11મો વૈશ્વિક મીડિયા અને માહિતી સાક્ષરતા સપ્તાહનું આયોજન નાઇજીરિયા દ્વારા કરવામાં આવ્યું છે અને તે અબુજામાં તેમજ ઓનલાઈન થઈ રહ્યું છે હવે વાત કરીએ ખેલ જગતની તો અંડર 23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ તાજેતરમાં આયોજિત થઈ અમન સેહરાવત સ્પેનમાં અંડર 23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે નામ ખાસ યાદ રાખજો અમન સેહરાવત સ્પેનમાં અંડર 23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે ઇમેજમાં તમે જોઈ શકો છો 16 વર્ષીય અમન આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો સૌ પ્રથમ ભારતીય કુસ્તીબાજ બની ગયો છે તેણે ફાઇનલમાં તુર્કીના અહમદ ડુમાનને હરાવ્યો હતો ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયા પણ અગાઉ આ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચ્યા હતા અને તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો અમન સેહરાવત અંડર 20 એશિયન ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા અંડર 23 વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપ 2022માં ભારતે 1 ગોલ્ડ 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ મેળવ્યા છે આગળ વાત કરીએ તો ચેસ ચેમ્પિયનશિપ 2022 પણ હાઇલાઇટમાં મેન્સ વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2022નું આયોજન આવતા મહિને 20 તારીખથી ઇઝરાયલના જેરુસલેમમાં થવાનું છે મેન્સ વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2022માં ટોચના 12 દેશો ભાગ લઈ રહ્યા છે જેમાં દક્ષિણ આફ્રિકા ઉપરાંત ચીન અમેરિકા ઉઝબેકિસ્તાન અઝરબૈજાન ભારત સ્પેન ફ્રાન્સ યુક્રેન નેધરલેન્ડ પોલેન્ડ અને યજમાન એવો ઇઝરાયલ દેશ પણ તેમાં સામેલ છે અને જ્યારે ઇઝરાયલની અંદર આ ચેસ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે તો ઇઝરાયલના રાષ્ટ્રપતિ કોણ છે આઇઝેક હર્ઝોગ ઇઝરાયલના વડાપ્રધાન કોણ છે યાયર લેપિડ અને ઇઝરાયલની રાજધાની છે જેરુસલેમ અને ઇઝરાયલનું ચલણી નાણું છે ઇઝરાયલી ન્યુ શેકેલ અને મિત્રો હવે જતા જતા તમારા માટે એક પ્રશ્ન કે નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી એક તરફ તહેવારનું નામ છે બીજી તરફ રાજ્યનું નામ છે એટલે કે કયો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે અને એમાં એક જોડ ખોટી છે સાચો ઓપ્શન પસંદ કરો અને એનો જવાબ તમારે અહીં નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું ઓકે આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ